નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું એચઆર એજ્યુકેશનમાં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10ના જે ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનો જોયા હતા તેમાં જે નવું અસાઇનમેન્ટ જે ગાલા અસાઇનમેન્ટ આવ્યું છે તેના વિશે જો તેનામાં જે બદલાવ છે, જે ચેન્જિંગ છે ઇંગ્લિશ વિષયમાં, તેના વિશે આજે આપણે વાતચીત કરવાના છીએ. સૌપ્રથમ આપણે જોઈએ તો પ્રશ્નપત્રનું પરિરૂપ 30% હેતુલક્ષી તથા 70% વર્ણનાત્મક પ્રશ્નો આધારિત છે. આ પરિરૂપ વિદ્યાર્થી, શિક્ષકો, પ્રાશ્નિક, મોડરેટર્સ વગેરેના માર્ગદર્શન માટે છે. પ્રાશ્નિક તેમજ મોડરેટર્સને માધ્યમિક શિક્ષણના બૃહદ હાર્દ ઉદ્દેશને સુસંગત રહી પ્રશ્નપત્રની સંરચના બાબતે ફેરફાર કરવાની છૂટ રહેશે. આ નોંધ આપવામાં આવી છે. ત્યારબાદ હેતુઓ પ્રમાણે ગુણભાર છે, બરાબર તે કઈ રીતે ગુણભાર રાખવામાં આવ્યો છે તેનું છે સમજ. ત્યારબાદ પ્રશ્નના પ્રકાર અને ગુણભાર જે છે તે આ મુજબ છે. જો પ્રશ્નોની સંખ્યા, હેતુલક્ષી પ્રશ્નોની સંખ્યા 21 છે, જે પહેલાં 16 હતી અને એના માર્ક હતા 16, તે અત્યારે 24 માર્કના થયા છે. ત્યારબાદ અતિ ટૂંકા જવાબી પ્રશ્નોની સંખ્યા 1 છે અને કુલ ગુણ 3 છે, જે પહેલાં પણ એ જ હતું. ટૂંક જવાબી પ્રશ્નો જે પહેલાં 34 હતા તે અત્યારે છે 32 અને એના માર્ક 36 હતા તે અત્યારે માર્ક છે 34. લાંબા પ્રશ્નો 5 હતા તે 3 કરવામાં આવ્યા છે અને એના પ્રશ્ન પણ માર્ક 19 હતા તે 13 કરવામાં આવ્યા છે. ત્યારબાદ લાંબા પ્રશ્નો 2 તેમાં 1 માર્કનો એક પ્રશ્ન અને કુલ ગુણ 6, એટલે કુલ મળીને 58 પ્રશ્નો થશે અને 80 માર્કના પ્રશ્નો થશે. ઓકે, ત્યારબાદ વિભાગ પ્રમાણે ગુણભાર જોઈએ તો મેઇન ટેક્સ્ટ અને પોએમ, જે મુખ્ય ટેક્સ્ટ બુક અને પોએમ જે છે તેમાંથી 23 માર્કનું, સપ્લિમેન્ટરી રીડરમાંથી 8 માર્કનું, એટલે કે બ્લેક બકની જે બુક છે તેમાંથી આપણે 8 માર્કનું આવશે. અનસીન પેરેગ્રાફ અને બાકીનું જે છે આપણે ચાર્ટ્સ, તેમાંથી જે પૂછાય છે પ્રશ્નો ટેબલ, તેમાં ભેગું મળીને 9 માર્કનો પ્રશ્ન થશે. ત્યારબાદ ફંક્શન અને ગ્રામરમાંથી 24 માર્ક આવશે. રાઇટિંગ, જે આપણું ઇમેલ રાઇટિંગ છે, પેરેગ્રાફ રાઇટિંગ છે, પિક્ચર ડિસ્ક્રિપ્શન છે, રિપોર્ટ રાઇટિંગ છે, તે આપણું આવશે 16 માર્કનું. આ રીતે પ્રશ્નો વહેંચવામાં આવ્યા છે. તો આગળ જોઈએ ત્યારબાદ જોઈએ તો પ્રશ્નપત્રનું માળખું. પ્રશ્નપત્રના માળખામાં જોઈએ તો રીડિંગ જે મેઇન ટેક્સ્ટ છે, બરાબર, એટલે કે આપણી જે ટેક્સ્ટ બુક છે તેમાંથી 10 માર્કનું, શોર્ટ નોટ 3 માર્કની અને જે ટ્રુ ફોલ્સ છે તે 4 માર્કનું, બરાબર, સેક્શન એમાં રહેશે. ત્યારબાદ એ કોઈ બદલાવ નથી, પરંતુ સેક્શન બીમાં જે રીડિંગ કોમ્પ્રેશન નોન વર્બલ 24-28 પ્રશ્નો હતા તેમાં બદલાવ થયો છે. 24-27 હતા તે 28 કરવામાં આવ્યા છે. એમાં 1 માર્ક વધારવામાં આવ્યો છે. ત્યારબાદ સેક્શન સીમાં પણ કોઈ બદલાવ નથી, પહેલાંની જેમ સેમ જ છે. 3-3 માર્કના ફંક્શન અને ગ્રામરના છે સવાલ જવાબો. સેક્શન ડીમાં બદલાવ છે તો ઇનડાયરેક્ટ સ્પીચનો જે 3 માર્કનો જે પ્રશ્ન હતો, અહીંયા આપણે જોશું 3 માર્કનો જે પ્રશ્ન હતો તે પ્રશ્ન 2 માર્કનો થયો છે. ત્યારબાદ જે જૂનું હતું તે પ્રમાણે ટોટલી માર્ક મૂકવામાં આવ્યા છે, એટલે ફક્ત આપણે અહીંયા એક સવાલ એડ કરવાનો છે ઉપર અને અહીંયા 1 માર્ક ઘટાડવાનો છે. તો આપણે જોઈએ તો જે આપણો પેપર નંબર 2 હતું તે અહીંયા પેપર નંબર 1 આપવામાં આવ્યું છે નવામાં, બરાબર, એમાં કોઈ બદલાવ નથી, સેમ ટુ સેમ છે, બરાબર. ત્યારબાદ બધા પ્રશ્નો આપણને સેમ આપવામાં આવ્યા છે. આ પણ સેમ છે.
प्रश्न नंबर जोशु तो आज प्रश्न नंबर 28 जे छे बराबर ते चेंज करवामां आव्यो छे। आपणे जोईए तो जूनामां आ जूनो प्रश्नपत्र छे तेमां 27 ज प्रश्नो हता, 27मो नंबर छे, त्यारबाद 28मो प्रश्न आपणे अहींया एड करवानो छे। रेडी? तो 28मो प्रश्न छे, वोट डीड जी डायमलर इन्वाइटेड, एटले के कोणे ए कर्युं हतुं, तो एमणे शुं शोध्युं हतुं, तो मोटरसाइकल। जवाब आवशे जी डायमलर इन्वाइटेड मोटरसाइकल, बराबर। त्यारबाद जोईए तो प्रश्न नंबर 32 बदलाई गयो छे, नंबर अहींथी नंबर बदलाशे, तमारो जो नंबर छे ते नंबर तमारो अहींथी चेन्ज थशे, 28मो नंबर एड थशे अने त्यारबाद अहींथी नंबर बदलाता जशे, 29 30 31 32 33 34 35 એ રીતે નંબરો બદલાશે, બાકી બધું અહીંયા સેમ છે। ત્યારબાદ જોઈએ તો પ્રશ્ન નંબર 46 માં સેક્શન ડી માં જોઈએ, અહીંયા જે 3 માર્ક હતા આપણે જે આપણા ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચના 3 માર્ક હતા તે અહીંયા 2 માર્ક થયા છે। ઓકે, તો એ તમારે ધ્યાન રાખવાનું છે। રેડી? અહીંયા એક પ્રશ્ન એડ થશે દરેક પ્રશ્નપત્રમાં અને અહીંયા તમારો માર્ક એક ઘટશે। ઓકે, તો જોઈએ પ્રશ્નપત્ર 3માં, એટલે કે નવામાં પ્રશ્નપત્ર 2 જે છે તેમાં કયો પ્રશ્ન એડ થયો છે। તો તેમાં આપણે જોઈએ તો પ્રશ્નપત્રમાં એડ થયો છે, ઇન વિચ મંથ ઇઝ ધ સેલ ધ લોવેસ્ટ, એટલે કે કયા વર્ષમાં ઓછું હતું, તો જાન્યુઆરીમાં સૌથી ઓછું બતાવવામાં આવ્યું છે। તો આપણે એ પ્રમાણે સવાલ એડ કરી લેવાનો છે। રેડી? બરાબર, 28મો સવાલ આપણો આ જે છે તે એડ થશે, બરાબર, એનો જવાબ વિચ મંથ, તો મંથમાં આવશે જાન્યુઆરી જવાબ। ઓકે, તે જ પ્રમાણે બીજો કોઈ બદલાવ નથી, અહીંયા પ્રશ્ન તમારા માર્ક ચેન્જ થશે। ત્યારબાદ પ્રશ્નપત્ર નંબર 3, એટલે કે નવામાં પ્રશ્નપત્ર 3 અને જૂનામાં પ્રશ્નપત્ર નંબર 4 માં જોઈએ તો પ્રશ્ન એડ થયો છે, ઇન વિચ સિટી ઇઝ ધ શોપ લોકેટેડ, એટલે કે કયા શહેરમાં છે, બરાબર। તો જોઈએ તેનો જવાબ શું છે, અમદાવાદ। ઓકે, અમદાવાદ સિટીમાં છે। ઓકે, ત્યારબાદ જોઈએ તો એ માર્ક ઘટાડવાનો છે, પ્રશ્નપત્ર પ્રશ્ન નંબર 46 સેક્શન ડીમાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં। ત્યારબાદ પેપર નંબર 4 નવામાં અને જૂનું પ્રશ્નપત્ર નંબર 5 એમાં 28મો પ્રશ્ન એડ થયો છે, વોટ ઇઝ ધ કોસ્ટ ઓફ ધ ટૂર ટુ દાર્જિલિંગ, દાર્જિલિંગનું જે ટૂર છે તેનો કોસ્ટ શું છે, તો એનો જવાબ આવશે 50,000, કેટલા 50,000, તમે જોશો તો અહીંયા 50,000 છે અને આ પ્રશ્ન એડ થયો છે। ઓકે, આ પ્રશ્ન એડ થયો છે। રેડી? ત્યારબાદ તમે જો તો પ્રશ્નપત્ર નંબર 5 બરાબર અને જૂનામાં પ્રશ્નપત્ર નંબર 6 એમાં કયો પ્રશ્ન એડ થયો છે, તો બાય હુમ ઇઝ ધ નોટિસ ઇસ્યુ, એટલે કે નોટિસ ક્યારે ઇસ્યુ થઈ છે, તો આપણે જોઈએ તો નોટિસ
20 જાન્યુઆરી 2021 ના રોજ ઇસ્યુ થઈ છે. ઓકે, તો આ પ્રમાણે તમારે પ્રશ્નો પ્રશ્નપત્ર જે 6-5 પ્રશ્નપત્રો છે તેમાં બદલાવ જે થયો છે તે, અને આમાં સેક્શન ડીમાં જે 2 માર્કનો બદલાવ છે તે અહીં આ પ્રમાણે બદલાવ થયો છે. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે તમને જે પણ બદલાવ છે જે સવાલ જવાબોનો, ફક્ત પ્રશ્નપત્રમાં 28મો નંબરનો પ્રશ્ન તમારે એડ કરવાનો છે, ત્યાંથી તમારા પ્રશ્નોના નંબરો બદલાશે, અને સેક્શન નંબર ડીમાં જે ઇનડાયરેક્ટ સ્પીચ છે તેમાં તમારે પ્રશ્નો બદલાશે. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે જે ચેન્જિંગ છે તે તમે જોઈ લેશો અને સરળતાથી તમારું જે સોલ્યુશન છે તેને તમે પૂર્ણ કરશો.